गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई काले आपणे आईयूपीएससी नामकरण पूरु कर्युं। आजे नवा टॉपिक द्वारा आपणो आजनो वीडियो शुरू करीए छीए। समघटकता एटले शुं? तमारी बुकमां पेज नंबर 340 ऊपर बधा जुओ। पेज नंबर 340, टॉपिक नंबर 12.6, समघटकता। समघटकता एटले शुं? तो समघटकता एटले ज्यारे कोई पण बे थी वधु संयोजनों जेना आणवीय सूत्र समान होय पण एना गुणधर्मो जुदा होय, एटले के समान आणवीय सूत्रों पण भिन्न गुणधर्मो, तेवा जेना गुणधर्मो छे एने समघटकता कहे छे। अने आवा जे संयोजनों छे जे समघटकता धरावे छे तेने समघटको कहे छे। बराबर, समघटकता अने समघटको। तो समघटकतानी व्याख्या आपणे एवी रीते आपी शकीए कि बे के तेथी वधु संयोजनोना आणवीय सूत्रों समान होय परंतु तेना गुणधर्मो जुदा जुदा होय तो आ घटनाने समघटकता कहे छे। समघटकताने इंग्लिशमां आइसोमेरिज्म कहेवामां आवे छे। एटले कि आ घटनाने आइसोमेरिज्म कहेवाय अने समघटकोने कहेवाय आइसोमर्स। बराबर, तो समघटकता छे एना घणा बधा प्रकार छे। तो जुदा जुदी समघटकता एटले के भिन्न समघटकताना प्रकार जेने आपणे भाग पाड़िए वर्गीकरण करिए तो एने आपणे मुख्य बे समघटक कही शकीए। एक तो बंधारणीय समघटकता अने बीजी छे अवकाशीय समघटकता। पहेलो भाग छे बंधारणीय समघटकता, बीजो भाग छे अवकाशीय समघटकता। हवे बंधारणीय समघटकना पाछा चार प्रकार छे: श्रृंखला समघटकता, स्थान समघटकता, क्रियाशील समघटकता, मध्याव्यवता जेने मेटामेरिज्म कहेવામાં આવે છે। એવી જ રીતે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર છે: ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા। આ બંને તમારે બહુ વિસ્તારથી કરવાના નથી, ફક્ત એના વિશે ટૂંકમાં સમજવાનું છે। બરાબર, પણ આ તમારે ચારે ચાર પ્રકાર ઉદાહરણ સહિત વ્યવસ્થિત રીતે કરવાના છે। તો સૌથી પહેલાં આપણે બંધારણીય સમઘટકતાની વાત કરીએ કે બંધારણીય સમઘટકતા એટલે શું। તો ફરીથી પાછી એની વ્યાખ્યા લઈએ કે જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર, હવે બંધારણીય સૂત્ર શું હોય? તો પરમાણુમાં એની ગોઠવણીની રીત, અહીંયા આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો કાર્બન અને હાઇડ્રોજન જો જુદી જુદી રીતે તમે ગોઠવો તો એને બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે। એમાં આપણે પહેલો ભાગ લઈએ શૃંખલા સમઘટકતા। શૃંખલા સમઘટકતા એટલે શું? તો શૃંખલા સમઘટકતામાં વ્યાખ્યા જો આપીએ તો જો બે કે તેથી વધારે સંયોજનોની બંધારણીય સૂત્ર સમાન હોય પરંતુ તેને જુદી જુદી માળખામાં, એટલે કે લાંબી રીતે ગોઠવું હોય અથવા તો શાખાના સ્વરૂપમાં ગોઠવું હોય તો તેને તેના સંયોજકોને શૃંખલા સમઘટકો કહેવામાં આવે છે। હવે ધારો કે તમે, આપણે ઉદાહરણ બધા પછી લઈએ, પહેલાં આપણે સમજી લઈએ। બીજો ભાગ આપણે જોઈએ સ્થાન સમઘટકતા। સૌથી પહેલાં આપણે દરેકના ઉદાહરણ સહિત આપણે આગળ લઈએ તો આ જે તમને શૃંખલા સમઘટકતા છે એ વિસ્તારથી સમજાવું। તો શૃંખલા સમઘટકતા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। બે માર્કમાં પૂછી શકાય તમને, કે મેં તમને હમણાં વ્યાખ્યા સમજાવી તેમ કે બે અથવા વધારે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પણ તેમની કાર્બન શૃંખલાનું માળખું, એટલે કે એના કાર્બનની જે ગોઠવણી છે, કે સીધી રીતે ગોઠવેલી હોય કે ચક્રીય રીતે ગોઠવેલી હોય કે એની શૃંખલામાં ગોઠવેલી હોય, તો કઈ રીતે તમે એનું માળખું બનાવો છો એ જો જુદું જુદું હોય તો તેવા સંયોજનોને શૃંખલા સમઘટકતા કહે છે। બરાબર, અને આ જે સંયોજનો છે તેને શૃંખલા સમઘટકો કહેવામાં આવે છે। અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે એનું આણ્વીય સૂત્ર છે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। હવે ધારો કે તમને પેન્ટેનનું ઉદાહરણ આપણે લઈએ કે પેન્ટેન એટલે C5H12, તો તેના ત્રણ શૃંખલા સમઘટકો બને છે। કઈ રીતે બને? પહેલાં આપણે પેન્ટેનના પાંચ કાર્બનને સીધી શૃંખલામાં ગોઠવા, જેને આપણે પેન્ટેન કહીએ, જેને આપણે નામકરણમાં નોર્મલ પેન્ટેન પણ કહીએ છીએ। જો તમે ચાર કાર્બનને સીધી શૃંખલામાં અને એક કાર્બનને એની શાખા તરીકે કરો તો નામ થશે 2-મિથાઇલ બ્યુટેન અથવા તો આઇસોપેન્ટેન, પરંતુ ટોટલ કાર્બન તમે જુઓ 1-2-3-4-5
हाइड्रोजन तमे गणशो तो 3, 3, 6, 1, 7, 8, 9, 9 ને 10, 11, 12 तो हाइड्रोजन 12 थशे एटले के आपणुं अणुसूत्र C5H12 एमां पण लागू पड़े छे। तेवी ज रीते नीचे जुओ के हवे आपणे एक कार्बन ने वच्चे राख्यो अने बाकीना चार कार्बन ने फरता गोठवा छे। अहींया पण तमे जोशो के कार्बननी संख्या 5 छे अने हाइड्रोजन छे ए 12 छे। હવે ત્રણેય સંયોજન જુદા જુદા છે, એક પેન્ટેન છે, એક 2-મિથાઇલ બ્યુટેન છે, એક 2-2-ડાયમિથાઇલ પ્રોપેન છે, તો બધાના ગુણધર્મો જુદા જુદા હશે એટલે આપણે એમ કહી શકીએ કે આ બધા સંયોજનોમાં અણુસૂત્ર સમાન છે પણ એ એકબીજાથી ભિન્ન છે એટલે એ શૃંખલા સમઘટકો છે અને શૃંખલા સમઘટકતા ધરાવે છે। હવે આપણે બીજા પ્રકાર તરફ જઈએ, સ્થાન સમઘટકતા। સ્થાન સમઘટકતાની વ્યાખ્યા આપીએ આપણે તો સ્થાન સમઘટકતામાં જો બે અથવા વધારે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, આ પહેલું વાક્ય તમારે બધામાં સમાન લખી જ નાખવાનું, પણ એમાં જે કાર્બન શૃંખલા સાથે જોડાયેલા વિસ્થાપક સમૂહ એટલે કે આપણા ક્રિયાશીલ સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ એની જગ્યા જુદી હોય એટલે કે સ્થાન ભિન્ન હોય તો તેને સ્થાન સમઘટકો કહે છે અને આ ઘટનાને સ્થાન સમઘટકતા કહે છે। ધારો કે આપણને સૂત્ર આપ્યું છે, આણ્વીય સૂત્ર C3H8O, એમાં ક્રિયાશીલ સમૂહ OH છે। આ OHને આપણે આ રીતે ગોઠવીએ, જુઓ અહીંયા OH આપણે પહેલાં કાર્બન સાથે જોડ્યો છે, અહીંયા OH આપણે બીજા સાથે જોડ્યો છે, તો તમે એના અણુસૂત્રમાં કાર્બન ગણશો તો આની અંદર પણ 3 કાર્બન અને 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, અહીંયા પણ 3 કાર્બન 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, પણ આ પ્રોપેન 1 ઓલ છે, આ પ્રોપેન 2 ઓલ છે, આ શાખાવાળો સમૂહ છે, આ સીધો સમૂહ છે, તો આપણે તેને કહી શકીએ સ્થાન સમઘટકો એટલે કે ક્રિયાશીલ સમૂહ અથવા તો વિસ્થાપક સમૂહના સ્થાન જુદા હોય અને અણુસૂત્ર સમાન હોય। આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। ક્રિયાશીલ સમૂહ સમઘટકતાને આપણે યોગ્ય ઉદાહરણથી સમજાવવું હોય તો ફરીથી પાછું વ્યાખ્યાથી લઈએ કે જો બે કે તેથી વધુ સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય પણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય। સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં બહુ ભૂલો થાય છે એટલે ખાસ યાદ રાખવાનું કે સ્થાન સમઘટકતામાં ક્રિયાશીલ સમૂહ એક જ હોય, ખાલી એની જગ્યા બદલાય છે, જ્યારે ક્રિયાશીલ સમૂહમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય છે। એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં ખાસ શબ્દો યાદ રાખજો કે ક્રિયાશીલ સમૂહો અલગ અલગ હોય પણ એના આણ્વીય સૂત્ર સમાન હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે। હવે ધારો કે આપણને અણુસૂત્ર આપ્યું છે C3H6O। હવે આની અંદર આપણે બે સમૂહો ગોઠવી શકીએ, આલ્ડિહાઇડ અને કીટોન। ધારો કે અહીંયા જુઓ, આલ્ડિહાઇડ એટલે CH3CH2CHO, તો આ આપણો આલ્ડિહાઇડનું સંયોજન જોયું, કાર્બન ગણો જોઈ, 1, 2, 3 હાઇડ્રોજન, 3, 2, 5, 1, 6 અને 1 ઓક્સિજન, સૂત્ર થયું C3H6O। એવી જ રીતે કીટોનમાં CO, તો CH3CO CH3, કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજનની સંખ્યા 6 અને ઓક્સિજન 1। બંને સમૂહ આખા જુદા છે, એક આલ્ડિહાઇડ છે, એક કીટોન છે, પરંતુ બંનેના અણુસૂત્રો સમાન હોવાને કારણે તેને આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહીએ છીએ। હવે ચોથો પ્રકાર છે આપણો મધ્યવયવતા। મધ્યવયવતાને તમે મેટામેરિઝમ કહી શકો। મેટામેરિઝમ બહુ પૂછાય એવું ઉદાહરણ છે। અહીંયા એનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે અહીંયા આપણે શું કરવાનું છે કે એવો ક્રિયાશીલ સમૂહ અહીંયા લેવાનો કે જે બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય। હવે અહીંયા જો સંયોજનનું અણુસૂત્ર સમાન હોય પરંતુ એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, અણુસૂત્ર પણ સમાન હોય, તો શું જુદું પડશે? આલ્કાઇલ શૃંખલાની ગોઠવણી। અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ સમાન પણ આલ્કાઇલ શૃંખલાની ગોઠવણી જો જુદી હોય તો તેને મેટામેરિઝમ કહેવામાં આવે છે। હવે આપણે સૂત્ર લઈએ C4H10O। હવે અહીંયા બે કાર્બનમાં તમે કઈ રીતના ગોઠવી શકો, એક બાજુ 1 અને બીજી બાજુ 3 અથવા તો બંને બાજુ 2, તો આ રીતે આપણે ગોઠવી શકીએ। તો અહીંયા જુઓ CH3O C3H7,
આ બાજુ મિથાઈલ સમૂહ, આ બાજુ પ્રોપાઈલ સમૂહ. આમાં જુઓ તો બંને બાજુ બે કાર્બનવાળા એટલે બંને બાજુ ઇથાઇલ સમૂહ. તો આની કોઈ પણ જાતના તમે અણુસૂત્રમાં ફેરફાર નહીં થાય, કારણ કે બંનેમાં ચાર કાર્બન થયા. અહીંયા ક્રિયાશીલ સમૂહ છે એ પણ ઇથર છે, તો ક્રિયાશીલ સમૂહ પણ સમાન થયો, પણ આપણે ગોઠવણી જુદી કરીએ છીએ જેથી આ બંને એકબીજાના મેટામર્સ એટલે કે મધ્યાવયવી કહેવાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર આપણે શીખ્યા. પહેલું તો શૃંખલા, પછી સ્થાન, પછી ક્રિયાશીલ સમઘટકતા અને મેટામેરિઝમ એટલે કે મધ્યવયિતા. પણ બીજો જે પ્રકાર છે આપણો અવકાશીય સમઘટકતા, જે તમારે ફક્ત ટૂંકમાં એના પ્રકાર સમજવાના છે. બારમામાં તમારે પ્રકાશીય સમઘટકતાને બધું આવશે, અને એમ જ તમે હાઇડ્રોકાર્બન ભણશો ત્યારે ભૌમિતિક સમઘટકતા આવશે, ત્યારે આપણે વિસ્તારથી ભણશું. તો અહીંયા આણ્વીય અવકાશીય સમઘટકતા એટલે શું અને તેના પ્રકાર કયા છે? તો જ્યારે બે સંયોજનોના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ એટલે કે બંધારણે સમાન હોય, આણ્વીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ અવકાશમાં એની ગોઠવણી જુદી જુદી હોય. અવકાશમાં એટલે શું? હવે થોડુંક તમને સમજાવું કે ધારો કે આપણે મિથેનનો અણુ લઈએ, તો મિથેનનો અણુ છે એ આવો હોય. તમે ખાલી એવું વિચાર કરો કે તમે દોરીથી એક દડો લટકાવી દીધો હોય અને એ દડાની સાથે અંદર કાણા પાડી અને નાની દોરીથી જુદા જુદા 3-4 દડા લટકાવી અને ઉપર તમે ટીંગાડી દીધું હોય તો તમને આવી રચના મળે. તો એ અવકાશમાં દડા છે એ હલે પવનથી, તો બંધ છે એને તમે જો એવી કલ્પના કરો તો બંધની રચના પણ જુદી જુદી થાય. બરાબર. વિગતવાર તમને હું બારમામાં સમજાવીશ, બહુ આમાં ડિટેલમાં અત્યારે જવાની જરૂર નથી. પણ પરમાણુઓના સાપેક્ષ સ્થાન, સાપેક્ષ સ્થાન એટલે અત્યારે આવું છે અને આ જ વસ્તુને હું આવી રીતે જો દોરું, તો તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજનનું સ્થાન થોડુંક બદલાઈ ગયું છે. આ હાઇડ્રોજન ઉપર ગયો, આ હાઇડ્રોજન પાછો એની આગળ ગયો, આ જે અહીંયા હતો એ તો બધાના બંધના ખૂણા બદલાઈ ગયા હોય, તો આ સાપેક્ષ સ્થાન જુદું થયું કહેવાય. બરાબર. તો જો અવકાશમાં તેમના પરમાણુઓના સાપેક્ષ સ્થાન ભિન્ન હોય તો તેને અવકાશીય સમઘટકો કહે છે. બે પ્રકારની અવકાશીય સમઘટકતા થઈ શકે, એક તો ભૌમિતિક સમઘટકતા અને બીજી પ્રકાશીય સમઘટકતા, જે બંને વિગતવાર આપણે બારમામાં ભણશું. અને અત્યારે એક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા, તમારે 11મામાં બીજા આના પછીના ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બનમાં આવશે ત્યારે આપણે વિગતવાર ભણવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર આપણે શીખ્યા. પહેલું તો શૃંખલા, પછી સ્થાન, પછી ક્રિયાશીલ સમઘટકતા અને મેટામેરિઝમ એટલે કે મધ્યવયિતા. પણ બીજો જે પ્રકાર છે આપણો અવકાશીય સમઘટકતા, જે તમારે ફક્ત ટૂંકમાં એના પ્રકાર સમજવાના છે. બારમામાં તમારે પ્રકાશીય સમઘટકતાને બધું આવશે, અને એમ જ તમે હાઇડ્રોકાર્બન ભણશો ત્યારે ભૌમિતિક સમઘટકતા આવશે, ત્યારે આપણે વિસ્તારથી ભણશું. તો અહીંયા આણ્વીય અવકાશીય સમઘટકતા એટલે શું અને તેના પ્રકાર કયા છે? તો જ્યારે બે સંયોજનોના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ એટલે કે બંધારણે સમાન હોય, આણ્વીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ અવકાશમાં એની ગોઠવણી જુદી જુદી હોય. અવકાશમાં એટલે શું? હવે થોડુંક તમને સમજાવું કે ધારો કે આપણે મિથેનનો અણુ લઈએ, તો મિથેનનો અણુ છે એ આવો હોય. તમે ખાલી એવું વિચાર કરો કે તમે દોરીથી એક દડો લટકાવી દીધો હોય અને એ દડાની સાથે અંદર કાણા પાડી અને નાની દોરીથી જુદા જુદા 3-4 દડા લટકાવી અને ઉપર તમે ટીંગાડી દીધું હોય તો તમને આવી રચના મળે. તો એ અવકાશમાં દડા છે એ હલે પવનથી, તો બંધ છે એને તમે જો એવી કલ્પના કરો તો બંધની રચના પણ જુદી જુદી થાય. બરાબર. વિગતવાર તમને હું બારમામાં સમજાવીશ, બહુ આમાં ડિટેલમાં અત્યારે જવાની જરૂર નથી. પણ પરમાણુઓના સાપેક્ષ સ્થાન, સાપેક્ષ સ્થાન એટલે અત્યારે આવું છે અને આ જ વસ્તુને હું આવી રીતે જો દોરું, તો તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજનનું સ્થાન થોડુંક બદલાઈ ગયું છે. આ હાઇડ્રોજન ઉપર ગયો, આ હાઇડ્રોજન પાછો એની આગળ ગયો, આ જે અહીંયા હતો એ તો બધાના બંધના ખૂણા બદલાઈ ગયા હોય, તો આ સાપેક્ષ સ્થાન જુદું થયું કહેવાય. બરાબર.
तो जो अवकाश में तेमना परमाणुओं सापेक्ष स्थान भिन्न हो तो तेने अवकाशीय समघटकों कहे छे। बे प्रकारनी अवकाशीय समघटकता थई सके, एक तो भौमितिक समघटकता अने बीजी प्रकाशीय समघटकता, जे बंने विगतवार आपणे 12માં भणशुं। अने अत्यारे एक समघटकता भौमितिक समघटकता तमारे 11માં बीजा आना पछीना चेप्टर में हाइड्रोकार्बन में आवशे त्यारे आपणे विगतवार भणवानी छे।